કેશોદમાં સતત ચોરીના ઘટના વધી રહી છે ત્યારે પ્રથમ કારખાનાઓમાં સિરિયલ ચોરીની ઘટના બાદ હવે દુકાનોના સિરિયલ તાળા પણ તૂટવા લાગ્યા છે. જો આ બેફામ તસ્કરોએ 15 દિવસમાં 2 તબક્કામાં 7 દુકાનો ઉપર ઘૂસીને રોકડ રકમની ચોરી કરી હતી. દુકાનમાં તોડફોડ કરી વેપારીઓને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ગત રાત્રિએ 3 લોકડ હાર્ડવેર અને 1 મસાલા માર્કેટ નામની પેઢીઓમાં તસ્કરોએ નિશાનો બનાવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. શ્રીરામ સ્ટીલ નામની એક વેપારી પેઢીમાંથી 20,000ની રોકડની તસ્કરી કરી હતી. સીસીટીવીમાં સતત જોવા મળતો એક તસ્કર પકડાતો નથી, તેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે 4 વેપારી પેઢીમાં ચોરીની ઘટના અંગે તપાસ પણ હાથ ધરી છે. 2 દિવસ અગાઉ જિલ્લા SP હર્ષદ મહેતાએ શહેરીજનોએ શહેરમાં રોજબરોજ બાઇક ચોરી થતી હોવાની રજૂઆત કરી હતી. ચોરીની ઘટનાથી શહેરમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમારે માંગો રોડ પર 4 થી 5 દુકાનો ને તસ્કરો ટાર્ગેટ કર્યા છે. એમાં પેલી દુકાન મારી રાજ સ્ટીલ આવે ત્યાં પાછળ થી ગ્રીલ કાપી અને અંદર જતા હતા પણ અંદર જવાનું નહીં. પછી મારી બીજી બ્રાન્ચ છે, મોટાભાઈ બેસે છે, શ્રીરામ સ્ટીલ, એમાં ચોરી થઈ છે. એમાંથી ઉપરથી પતરા તોડીને આવ્યા છે અને 20,000 રૂપિયા જેવું અંદાજિત રકમ એ લોકો લઈ ગયા છે. અને આગળ બાજુમાં ગણેશ સ્ટીલ છે, ત્યાંથી પરચુરણ 25-50 રૂપિયા ઓપન ખાનામાંથી જતા લઈ ગયા. એની સામે ખોડિયાર મસાલા છે, એમાંથી કાંઈ ગયું નથી, એના પતરા તોડીને એને પણ નુકસાની કરી છે. આવી આજે 4 દુકાનોના માંગરો રોડ પર ટાર્ગેટ થયેલા છે. ને મારે અત્યારે PI સાહેબ જોડે વાત થઈ છે, તે અત્યારે મીટિંગમાં હતા. તો એ કે આવે છે, અત્યારે મારે ખાતાવાર આવી ગયા, બધું કરી ગયા છે. અમારે એને વિડીયો જે CCTVમાં આવ્યા છે એ અમારે એને દેવાના છે. અને આગળની ચોરી ઘણી બધી માંગરો રોડ ઉપર હાર્ડવેર વાળાઓની જ થાય છે. આની પેલા વર્ધમાનમાં 2 વાર થઈ છે, એની બાજુમાં કઈક કૃષિમાં થઈ છે, એવી 4-5 ઠેકાણે ચોરીઓ થઈ છે. અને આ માત્ર એક જ ટાર્ગેટ છે બધા, અને આ તસ્કરો એક જ છે. પણ હવે જેમ બને માને વહેલી તકે પકડવો એ જરૂરી છે.